આજે આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવી તીખી ચટપટી અને એકદમ ટેસ્ટી એવી આ રેસીપી જોઈશું. તે પાણી ફૂલકીની રેસીપી છે અને બનાવવી બહુ જ સિમ્પલ છે. પહેલી વખત જો બનાવતા હો ને તો પણ તમને આવડી જાય એટલી ઇઝી છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં મેં આ રીતનો ફુદીનો એડ કરેલો છે. આશરે એક કપથી થોડો ઓછો એવો હશે. ડાળખા સાથે કોથમરીના પાંદ એટલા જ એડ કરીશું. બે લીલા મરચાં મેં એડ કરેલા છે. તમે તમારા જેટલી તીખાસ ભાવતી હોય એ રીતે એડ કરવાની. સાથે મેં ખાટી એવી કેરી અત્યારે સિઝનમાં છે એટલે એડ કરેલી છે. આપણે બીજી કોઈ ખટાશ નહીં એડ કરીએ, આ કેરીથી જ ખાટું એવું પાણી બનાવીશું. તો મેં એ પ્રમાણે કેરી એડ કરેલી છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ કેરી ખાટી હોય તો કોઈ ઓછી ખાટી હોય તો એ પ્રમાણે એડજસ્ટ કરવી. થોડો જમથો ગોળ એડ કરેલો છે, તેનાથી જરા પણ ગળાશ નહીં આવે પણ થોડું એવું જ લાગશે. શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર અને પાણીપુરી મસાલો પોણી ચમચી જેટલો એડ કરેલો છે. થોડું એવું મીઠું એડ કરીશું, થોડું એવું જ પાણી એડ કરીશું જેથી કરીને સરસ એવી તેની પેસ્ટ બની જાય. એક ઇંચ ઉપર મેં આદું એડ કરેલું છે અને બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ એકદમ ગ્રાઇન્ડ કરી લેશું. ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો બહુ સરસ એવી ફાઇન એવી પેસ્ટ બની ગઈ છે. અને તમારે અત્યારે જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે તમારે બરફના ટુકડા એડ કરવા હોય તો પણ કરી શકો છો પાણીના બદલે, અથવા તો ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. હવે આપણે જે મિક્સર જાર છે તેમાં એક ગ્લાસ જેટલું મેં અત્યારે પાણી એડ કરેલું છે. જેટલું જોતું હશે આગળ જોશે એટલું આપણે એડ કરતા જશું. તો બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લીધા પછી આ રીતની ગળામાં મેં તેને ગાળી લીધેલું છે. તમે જોઈ શકો છો આમાં જે થોડા એવા પણ મોટા પીસીસ હોય કંઈ પણ વસ્તુના તો નીકળી જાય અને એકદમ સરસ એવું આપણું પાણી બની જાય. એટલા માટે આપણે સૌથી પહેલાં તેને ગાળી લઈશું. અને અહીંયા તમારે જો આ પાણીને, આ મેં માત્ર ખાટું એવું જ પાણી બનાવ્યું છે. જે આપણે પાણીપુરીનું કેવું તીખું અને ખાટું પાણી હોય એ રીતનું બનાવ્યું છે. પણ અત્યારે જો તમારે એમાં ખટાશ ગળપણ મિક્સ કરીને કરવું હોય ને તો પણ કરી શકો છો. આમલીનો ઉપયોગ કરી શકાય અથવા તો સાકર છે, ખાંડ છે તેનો પણ ઉપયોગ કરીને ખાટું મીઠું એવું પાણી બનાવીને તૈયાર કરી શકો છો. મેં એક વખત ચાખી લીધેલું છે. મને થોડો એવો જ પાણીપુરીનો મસાલો ઘટતો હતો એટલે મેં એડ કરેલો છે. તમારે પહેલાં ચાખી લેવું. મીઠું અને સંચળ પણ એડ કરેલા છે અને પાણીપુરીનો મસાલો પણ એડ કરેલો છે એટલે એ પ્રમાણે બધી વસ્તુ બેલેન્સ કરવાની છે. હવે મેં ફરીથી ટેસ્ટ કરી લીધેલું છે. પરફેક્ટ એવું પાણી આપણું તૈયાર થઈ ગયું છે. તો તેને 2-3 કલાક માટે આપણે ફ્રીજમાં રાખી દેશું. તમે આ પાણીને સવારે બનાવીને પણ ફ્રીજમાં રાખી શકો છો. તે ઠંડુ થઈ જશે એકદમ. આ જે રેસીપી છે તે ઠંડી ઠંડી ખાવાની વધારે મજા આવે છે. હવે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લઈ લેશું અને મેં અટકાડે જ લીધેલો છે, આશરે 1 કપ જેટલો છે. તેમાં ધાણાજીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. તો આ રીતે સૌથી પહેલાં થોડું થોડું પાણી એડ કરતા જશું એટલે કોઈ પણ જાતની ગાંઠો ન રહે અને એકદમ સ્મૂધ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે એક જ ડાયરેક્શનમાં કરીશું તો જેથી કરીને તે થોડું એવું ફૂલાશે પણ ખરા, એટલે અંદર જાળી પણ બહુ સરસ એવી પડશે. બેટર સરખું એવું થઈ જાય એટલે આપણે તેમાં 1/4 ચમચી જેટલો મેં બેકિંગ સોડા એડ કરેલો છે, ભજીયાનો સોડા. તેની ઉપર લીંબુ આ રીતે એડ કરી દીધેલું છે જેથી તે એક્ટિવેટ થઈ જાય. અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે બેટર તૈયાર થઈ ગયું છે. હવે મારું જે બેટર છે તે થોડું એવું ઢીલું હતું એટલે તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો આ રીતનું ક્યારેય પણ બેટર ઢીલું થઈ જાય કે બહુ વધારે કઠણ હોય તો ઢીલું કરી શકાય, પણ ઢીલું હોય તો તેમાં થોડો એવો ચણાનો લોટ એડ કરીને તમે બેટરને સરસ એવું બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે બેટર ઢીલું હોય ને તો આ રીતનું થશે. ફૂલકી જેવો શેપ નહીં આવે પણ આ રીતે લાંબુ લાંબુ એવું તેનો શેપ આવશે, સરસ એવું નહીં થાય. તો મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને આ રીતની ફૂલકીનો શેપ બની જાય એ રીતે કઠણ એવું થોડું બેટર બનાવી લીધેલું છે. બહુ વધારે કઠણ કરવાની જરૂર નથી, થોડો એવો ચણાનો લોટ નાખવો પડશે, બહુ વધારે જરૂર નહીં પડે. તો આ રીતે તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણે બધી ફૂલકીને તૈયાર એડ કરી દેશું તેલમાં. અને અત્યારે તમે જોઈ શકો છો થોડો થોડો એવું જ તેનું જે પોઈન્ટેડ ભાગ હોય છે એ થાય છે. તો આને તો આપણે રિમૂવ પણ કરી શકીએ અને આપણે જ ઘરે ખાવાના હોય તો એ પણ ચાલે.
જો તમારે મહેમાનોને સર્વ કરવું હોય તો તે જે પોઇન્ટેડ ભાગ છે તે કટ કરીને સર્વ કરવો. હવે આપણે તેને સરસ એવું ચડવા દઈશું, તો તમે જોઈ શકો છો જે આગળ ફૂલકી બનાવેલી હતી તેનો થોડો એવો ઢીલો લોટ હતો, તો કઈ રીતની અંદર જાડી પડી છે અને આ ફૂલકીની જાડી આપણે આગળ જોઈશું. હવે આ રીતે ફેરવતા ફેરવતા સરસ એવી તે અંદરથી કૂક થઈ જાય ફૂલકી આપણી, ત્યાં સુધી આપણે કરી લઈશું. અહીંયા આ ફૂલકીમાં કોઈ પણ જાતની કંઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી, માત્ર આ મસાલાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો આ રીતની આપણી ફૂલકી તૈયાર થઈ ગઈ છે અને જરા પણ આમાં તેલ નહીં રહે. તો આ ફૂલકી ગરમ ગરમ છે અને તમે જોઈ શકો છો આ ફૂલકી કેટલી સોફ્ટ બની છે, એકદમ પોચી રૂ જેવી છે, જેથી કરીને પાણી બધું એબ્ઝોર્બ કરી લેશે અને અંદરથી જાળી પણ તમે જોઈ શકો છો બહુ સરસ એવી પડી છે. તો ફૂલકીને સાઈડમાં રાખી દેશું અને આપણું પાણી જે છે તે 2-3 કલાકમાં સરસ એવું ઠંડુ થઈ ગયું છે, તેમાં આપણે કાચી કેરીના ટુકડા એડ કરીશું. ઓપ્શનલ છે, જો તમારે કરવા હોય તો કરી શકો છો, જો તમને ખાટું વધારે ભાવતું હોય તો કરી શકાય, મેં કર્યા છે. તો હવે તેમાં ડુંગળી એડ કરીશું, તો તમારે જે સર્કલ શેપમાં કટ કરીને એડ કરવી હોય તો કરી શકાય, બારીક ચોપ કરીને પણ કરી શકો છો, તો મેં એ રીતે કરેલી છે. આપણે ફૂલકીને એડ કરી દેશું, ત્યારબાદ જે રફલી મેં તોડીને ધાણાભાજી એડ કરેલી છે, લીંબુની સ્લાઈસ એડ કરેલી છે અને ઉપરથી તીખી એવી જે નમકીન બુંદી આવે છે તે મેં ઉપરથી એડ કરેલી છે, તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે. તો તૈયાર થઈ ગઈ છે આપણી પાણીવાળી ફૂલકી. પાણી ફૂલકી, પાણી ભજીયા કયો કે પાણી પકોડા કયો, કોઈ પણ વસ્તુ તમે કહી શકો છો, પણ ટેસ્ટમાં ગજબની લાગશે. અને આ રીતે એક વખત પાણી જરૂરથી બનાવજો, બહુ સરસ એવું લાગે છે. અને આ રીતે આપણે સર્વ પણ કરીશું, બહુ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ હોય એવું લાગે છે. અને આ જે રીતે ફૂલકી આપણે એડ કરી દીધા પછી પણ 2-3 કલાક માટે તેને સરસ એવી ફ્રીજમાં ઠંડી થવા માટે રાખી દેવી, જેથી કરીને બધી વસ્તુ તેનું પાણી જે છે તે ફૂલકીમાં અંદર એબ્ઝોર્બ થઈ જશે અને બધા ફ્લેવર સરસ એવા થઈ જશે એટલા માટે. તો આ ફૂલકીને આપણે ઠંડી ઠંડી એવી સર્વ કરીશું અને આ ચટાકેદાર ટેસ્ટી એવા પાણી સાથે આ ફૂલકી ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે ક્યારેય પણ ન બનાવી હોય તો જરૂરથી બનાવજો, અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.